નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માં. દશામાના પવિત્ર વ્રતનો શુભારંભ થવાનો છે આગામી અમાવસ્ય એટલે કે 17 તારીખે માં દશામાના પવિત્ર વ્રતની શરૂઆત થશે. ત્યારે વડોદરા શહેરમાં માં દશામાનું આ પાવન પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. તેવામાં ઠેકરનાથ ખાતે જે માં દશામાની મૂર્તિની સ્થાપના છેલ્લા 32 વર્ષથી કરવામાં આવે છે, તેઓ દ્વારા ફરી એક વખત માં દશામાના વ્રતની જે ઉજવણી છે તે કરવામાં આવશે. મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ને, જે માટે આજરોજ મા દશામાની ખૂબ જ સુંદર મૂર્તિની આગમન યાત્રાનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કોર્પોરેટરો પણ આ આગમન યાત્રામાં જોડાયા હતા અને ડીજેના તાલે મા દશામાને ધૂમધામથી લઈ જવામાં આવ્યા. ઠેકરનાથ યોગ મંડળ તરફથી દર વર્ષે દશામાની મૂર્તિ બેસાડવામાં આવે છે. 33 વર્ષ થયા છે આ વિસ્તારમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને આ વિસ્તારના માઈ ભક્તો જેટલા બી છે હજારોની સંખ્યામાં જોડાયા છે. સાથે સાથે વોર્ડના તમામ કાર્યકર્તાઓ છે, કાઉન્સિલરશ્રીઓ છે, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ છે, બધા જોડાયા છે અને એવી પ્રાર્થના કરી છે માતાજીને કે વિસ્તારમાં અને પૂરા નગરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એવી પ્રાર્થના કરવામાં આવે. અમે ઠેકરનાથ સ્મશાન છે, ઠેકરનાથથી આવે છે અને દર વર્ષે આ મહોત્સવ કરીએ છીએ અને બહુ ધૂમધામથી ને લોકો છોકરાઓ બહુ મોજ ઉત્સવથી આ દશા માતાનું વ્રત માટે એ કરીએ છીએ અને અત્યારે અમે પાણીની ટાંકીથી માતાજીનો વરઘોડો કાઢેલો છે, હવે લઈ ગયા છે ઠેકરનાથ સ્મશાન પાસે, તો અમારી ત્યાં માતાજીની જે યાત્રા છે ત્યાં સંપૂર્ણ થશે. મારું નામ દીપકભાઈ સોલંકી. દશામાની મૂર્તિ માટીની આવેલી છે ને પ્યોર માટીની બનાવેલી છે ને 1980 બનાવી માટીની બનાવીએ છીએ અમે. 33 વર્ષ થયા છે. વિજયભાઈ કાંતિભાઈ.